રાજકોટમાં ઓસ્કાર સ્કાય પાર્કમાં 51 દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું હતું. ઓસ્કાર સ્કાય પાર્કમાં ગણેશોત્સવના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં દીકરીઓનું માન સન્માન જળવાઈ રહે તેવા હેતુથી અને તેઓ સંદેશો લોકમુખ સુધી પહોંચાડવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમ વિશેની વિગતવાર માહિતી ઓસ્કાર સ્કાય કમિટીના સભ્ય વિજયભાઈ વસંત દ્વારા અબ તક સાથેની ખાસ વાતચીતમાં પૂરી પાડવામાં આવી હતી. ઓસ્કાર સ્કાય પાર્કમાં 51 દીકરીઓના માતા પિતાએ તેમની લક્ષ્મીની વિધિ વિધાન સાથે પૂજા કરી હતી. આ કાર્યમાં દીકરીઓની પાસે તેમના વીરને બેસાડવામાં આવ્યા હતા. ઓસ્કાર સ્કાય પાર્કના રહીશોએ રાજકોટમાં આ કાર્યક્રમ થકી દીકરીઓનું સન્માન જાળવી રાખવાનો સંદેશ લોકમુખ સુધી પહોંચાડ્યો છે. કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી સહિતના અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઓસ્કાર સ્કાય પાર્કના કમિટી સભ્યોએ જહેમત ઉઠાવી હતી. મારું નામ વિજય વસંત છે. અમારી સોસાયટીનું નામ ઓસ્કાર સ્કાય પાર્ક છે. અમે ગણેશ મહોત્સવનું આયોજન અમે પહેલીવાર કરેલું છે. અમારી સોસાયટી હજી નવી છે, પહેલું જ વર્ષ છે, અને અમે વિવિધ પ્રકારના રોજે રોજ કાર્યક્રમ કરેલા છે. આજે અમે એક મહત્વનું કાર્યક્રમ કરેલો હતો, જેમાં દીકરી પૂજનનું એનું અમે નામ આપેલું છે. લક્ષ્મી પૂજા કરેલી છે અમે આજે, દીકરી પૂજા. એમાં અમે દરેક દીકરીઓની પૂજા કરી એમને ગિફ્ટ સ્વરૂપે, અમે ભેટ સ્વરૂપે કંઈક કંઈક વસ્તુ બધાએ આપેલી છે. 60 દીકરીઓની પૂજા કરી છે અમે. અમારા રહેવાસીઓ છે 700 થી 800 મેમ્બર છે, અને અમે કમિટી મેમ્બર છે 18 થી 20. દીકરી પૂજાનું આયોજન કરવાનું કારણ એ છે કે હમણાં આપણે જોઈએ છીએ કે સુરતમાં અને ઘણી જગ્યાએ રાજકોટમાં એવા બનાવ બની ગયા છે, તો અમને એવો વિચાર આવ્યો કે આપણે દીકરી પૂજા કરીએ, સાથે એના ભાઈને પણ બેસાડીએ, જેથી એને પણ ખ્યાલ આવે કે આ જેમ બેન છે એમ સમાજની બીજી દીકરીઓ પણ બેન સમાન જ ગણાય, એટલે એનું અપમાન ન થાય એનું ખાસ ધ્યાન રાખવું, એના માટે અમે દીકરી પૂજા કરેલ છે. અમારા કમિટીના મેમ્બર જે 18 થી 20 મેમ્બર છે, એમાં બહેનો પણ સામેલ છે. એમાં દરેક વ્યક્તિએ પોતપોતાની રીતે તન મન અને ધનથી પૂરેપૂરી સેવા આપેલી છે. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે.